सीएम एजुकेशन में आप सौनु स्वागत छे। सीएम एजुकेशन ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करो। अभी प्रेरण एटले के प्रेरणाना ओजारो, टूल्स ऑफ मोटिवेशन। प्रेरणाना मुख्यत्वे बे साधनों छे, एक विधेयात्मक एटले के हकारात्मक प्रेरणाना ओजारो, बे निषेधात्मक एटले के नकारात्मक प्रेरणाना ओजारो। विधेयात्मक प्रेरणाना ओजारो एमा सौ प्रथम आवे छे प्रशंसा अने कामनी कदर। प्रशंसा अने करेला कामनी कदर ए प्रेरणा माटेनु एक असरकारक हथियार छे। जो तमे कोई पण व्यक्तिना खराब कार्य माटे तेने चेतवणी आपता हो, તેને ધમકીઓ આપતા હોવ કે તમે તેની ટીકા કરતા હોય તો તેના સારા કાર્યની પ્રશંસા ચોક્કસ જ થવી જોઈએ। એમાં તમારે પાછી પાની કરવી જોઈએ નહીં, તેના સારા કાર્યની કદર પણ થવી જોઈએ, તેથી તેનું કાર્ય કરવા માટે ઉત્સાહિત થશે। કોઈ વ્યક્તિના સારા યોગદાન બદલ તેની પીઠ અવશ્ય થાબડવી જોઈએ। માત્ર પ્રશંસાના બે બોલ જ વ્યક્તિના કાર્ય પ્રત્યેના ઉત્સાહમાં વધારો કરે છે અને તમે એની વફાદારી કેળવી શકો છો। બીજો મહત્વનો મુદ્દો એ છે કર્મચારીઓની અંગત બાબતોમાં રસ। સંસ્થાના મેનેજરે કે ઉપરી અધિકારીએ કર્મચારી કયા ક્ષેત્રમાં રસ ધરાવે છે તે જાણી લેવું જોઈએ અને તે ક્ષેત્રમાં તેની સાથે અવારનવાર પ્રસંગોપાત વાત કરવી જોઈએ, તેથી તમારો કર્મચારી તમારાથી પ્રોત્સાહિત થશે અને તેના જુસ્સામાં વધારો થશે। દાખલા તરીકે કોઈ કર્મચારીને જો ક્રિકેટમાં રસ હોય તો જ્યારે પણ ટેસ્ટ ક્રિકેટ રમાતી હોય ત્યારે તમે તેની સાથે તે અંગે ચર્ચા કરશો તો તેને લાગશે કે બોસ દ્વારા પોતાને એક સારા ક્રિકેટર તરીકેનો સ્વીકાર કરવામાં આવ્યો છે। આ સિવાય તેની સાથે બહુ અંગત નહીં પણ કેટલીક અંગત બાબતોમાં તમે પ્રશ્નો જેવા કે કર્મચારીના પુત્રનું ગ્રેજ્યુએટ બનવું, તેની બેબીની વર્ષગાંઠ વગેરે બાબતોમાં રસ લઈ શકો છો અને એ માટે સંચાલકમાં એક વિશિષ્ટ પ્રકારની આવડત હોવી જરૂરી છે। હરીફાઈ પણ કાર્ય પ્રત્યેના ઉત્સાહ વધારવામાં એક મહત્વનું યોગદાન આપે છે। આજે ઘણા કર્મચારીઓ હરીફાઈ દ્વારા પોતે વધારે ચડિયાતા છે એવું બતાવવાની એક ઈચ્છા રાખતા હોય છે। આ માટે સંચાલકો હરીફાઈઓ યોજી શકે છે, જેમ કે વેચાણકારો એટલે કે સેલ્સમેનો માટે વેચાણની હરીફાઈ યોજી શકાય, કામદારો માટે ઉત્પાદનની હરીફાઈ યોજી શકાય। આ માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ ન કરવો હોય તો પણ કરી શકાય। આ હરીફાઈને અંતે જે પણ વિજેતાઓ બન્યા છે તેને ઇનામ આપીને ચોક્કસ તેઓને પ્રોત્સાહિત કરી શકાય। આવી હરીફાઈઓથી કર્મચારીઓની સિદ્ધિઓ અંગેની જે જરૂરિયાતો છે તે સંતોષાય છે। ગર્વની ભાવના, દરેક કર્મચારીને પોતાના કાર્યમાં ગૌરવ લેવાની ઈચ્છા હોય છે, પ્રશંસા અને હરીફાઈમાં તેની આ ભાવના પણ સંતોષાય છે। જેમ કે કાર્યનું વિભાગીકરણ કરીને જુદી જુદી વ્યક્તિઓને સોંપી સારું કાર્ય કરવાની પ્રશંસા કરી તેની ગૌરવની ભાવના સંતોષી શકાય છે। આ ઉપરાંત ઉત્પાદનમાં તેના કાર્યનું મહત્વ શું છે તે બતાવીને પણ તેની ગૌરવની ભાવના સંતોષી શકાય છે। જવાબદારીની સોંપણી, યોગ્ય લાયકાતો અને શક્તિ ધરાવતી વ્યક્તિને જવાબદારીની સોંપણી કરીને તથા તેનામાં વિશ્વાસ પ્રગટ કરીને પણ તેને પ્રોત્સાહિત કરી શકાય છે। તેમાં તેની શક્તિઓનો સ્વીકાર થાય છે અને તેની સ્વીકૃતિની જરૂરિયાત સંતોષાય છે। પરંતુ અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિને જવાબદારીની સોંપણી કરો ત્યારે તેની લાયકાત અને આવડતને જોઈને જવાબદારીની સોંપણી કરવી જોઈએ। જો બિનલાયક વ્યક્તિને જવાબદારીની સોંપણી કરવામાં આવશે તો લાભને બદલે
એના ગેરલાભ સંસ્થાને વધુ પ્રમાણમાં થશે એ હકીકત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. નિર્ણયો લેવાની પ્રક્રિયામાં કર્મચારીઓની ભાગીદારી. જો સંચાલકો નિર્ણય પ્રક્રિયામાં કર્મચારીઓને પણ ભાગીદાર બનાવે અને તેમની શક્તિઓ અને સૂચનોનો જો રચનાત્મક ઉપયોગ કરવામાં આવે તો આ વિધેયાત્મક પ્રેરણામાં ખૂબ સરસ ઓજાર બની રહે છે. આ સાધનનો ઉપયોગ પણ ખાસ આવડત અને કળા માંગી લે છે. આવડતના અભાવે સંચાલક નબળો છે એમ કહી શકાય. નાણાકીય લાભો આ સૌથી વધુ કદાચ શક્તિશાળી વિધેયાત્મક પ્રેરણાનું ઓજાર છે. આ શક્તિશાળી પ્રોત્સાહન છે. તેમાં વેતન, બોનસ, નફામાં ભાગીદારી, સારી કામગીરી બદલ રોકડ ઇનામ અને અન્ય આર્થિક લાભોને ગણાવી શકાય છે. ખાસ કરીને તળ સપાટીએ જ્યાં કામદારો તેમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા આવક ઉપાર્જન માટે પ્રયત્નો કરતા હોય છે ત્યાં આ સાધન પ્રેરણા માટે સૌથી વધુ શક્તિશાળી પુરવાર થાય છે. નાણાકીય લાભ કર્મચારીઓના માન પ્રતિષ્ઠા સાથે પણ સંકળાયેલ છે. હવે આપણે નિષેધાત્મક પ્રેરણાના ઓજારો વિશે વાત કરશું. વિધેયાત્મક પ્રેરણાની સાથે સાથે નિષેધાત્મક પ્રેરણાનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે. વ્યવહારમાં સંચાલકો આ બંને પ્રેરણાના ઓજારોનો ઉપયોગ કરે છે. નિષેધાત્મક પ્રેરણા એટલે નોકરી ગુમાવવાનો ભય. નિષેધાત્મક પ્રેરણા એટલે નોકરી ગુમાવવાનું જોખમ, જેમાં અપકર્ષ એટલે કે ઉચ્ચ હોદ્દાએથી નીચલા હોદ્દાએ કર્મચારીઓને મૂકી દેવામાં આવે છે કે તે અંગેની ધમકી આપવામાં આવે છે. રજા કાપ, પગાર કાપ, શિક્ષા, પેનલ્ટી, ધમકી વગેરે સાધનોનો નિષેધાત્મક પ્રેરણામાં ઉપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા કર્મચારીના વર્તન પર અસર પાડીને તેને સતત કાર્યરત રાખવામાં આવે છે. અહીં કર્મચારી કાર્ય કરવા માટે પ્રેરાય છે, પરંતુ અમુક પ્રાપ્ત કરીને જરૂરિયાતો સંતોષવા માટે નહીં, પરંતુ નોકરી ગુમાવવાના બીકથી, ભય કે શિક્ષાથી. અમુક કર્મચારીઓ એવા હોય છે કે જેઓ પ્રશંસા, નાણાકીય લાભો કે ગૌરવ પ્રાપ્ત કરવાની ભાવના પ્રત્યે બેપરવા હોય છે. અમુક કર્મચારીઓ જવાબદારી પ્રત્યે બેપરવા હોય છે. એવા કર્મચારીઓ માટે વિધેયાત્મક નહીં પરંતુ નિષેધાત્મક પ્રેરણા આવશ્યક બને છે. નિષેધાત્મક શિસ્ત પણ એટલું જ આવશ્યક છે. નિષેધાત્મક શિસ્ત એ નિષેધાત્મક પ્રેરણા જ છે. આ બાબતમાં ખાસ કાળજી એ રાખવાની છે કે વારંવાર અપાતી પોકળ ધમકીઓ જો કોઈ વાસ્તવિક કે નક્કર પગલામાં ન પરિણમે તો નિષેધાત્મક પ્રેરણા પણ નિષ્ફળ જાય છે અને આ માટે સંચાલકોએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે. સૌથી મહત્વની બાબત આપણે ટૂંકમાં જો જોઈએ તો વિધેયાત્મક અને નિષેધાત્મક પદ્ધતિઓનો સંયુક્ત ઉપયોગ સંચાલકે વ્યવહારમાં કરવો જોઈએ. આ બંને ઓજારોનું પ્રમાણ કેટલું રાખવું તેનો આધાર સ્થાનિક પરિસ્થિતિ અને સંચાલકની આવડત પર રહેલો છે. આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. CM એજ્યુકેશન જોતા રહેજો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.